ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સંસ્થાપિત આપણો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આપણા ધર્મગુરુ સનાતન 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના પરમ પવિત્ર સાનિધ્યમાં ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ પરબ્રહ્મ પરમેશ્વરના સ્વરૂપોના પરમ પવિત્ર સાનિધ્યથી અત્રે ઉપસ્થિત આદરણીય સંતોમાં પૂજ્ય રામદાસજી, પૂજ્ય ધર્મબિહારી શાસ્ત્રીજી, પૂજ્ય દેવપ્રકાશદાસજી, પૂજ્ય હરિપ્રસાદ શાસ્ત્રીજી, પૂજ્ય શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી, આદરણીય સર્વે સંતો વતી આજે પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે આપણને સૌને ભગવાન સ્વામિનારાયણનું કાયમ માટે ગુરુપદ મળ્યું છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલના 18મા વચનામૃતમાં કહ્યા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી જે ગુરુ પરંપરા છે એ આપણે અવશ્ય જાણવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને શ્રી ધર્મકુળમાં પોતાનું ગુરુપણું એનું સંપૂર્ણ ઐશ્વર્ય મૂક્યું છે. સ્વામિનારાયણ ભગવાને ધર્મકુળમાં સંસ્થાપિત ગાદિસ્થ આચાર્ય મહારાજને આપણા સૌના ત્યાગી અને ગૃહિના ગુરુ બનાવ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાનો જ્યારે પરમ પવિત્ર દિવસ છે ત્યારે આપણા સૌના વેદ પુરાણોના દ્રષ્ટા અને જ્ઞાતા અને સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના ભીષ્મ જેને કહી શકાય એવા ભગવાન શ્રી વેદવ્યાસજીએ આપણા સૌ માટે ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ કહેલું છે. ત્યારે એ મહાન પ્રસંગે ગુરુ પાસે આપણે એટલું જ માગવાનું કે આપણા હૃદયની અંદર રહેલો જે જન્મ જન્માંતરોનો જે અંધકાર છે, જે વિષયની જે લોલુપતાઓ છે, જે પરબ્રહ્મને પામવા સુધી આપણને નડતા જે આપણા સ્વભાવો છે, આપણને નડતી જે માયાના જે ત્રણ પ્રકારના જે ગુણો છે એ બધાથી આપણને પર કરી પરમેશ્વર ભગવાન શ્રીહરિને આપણા ગુરુ આપણને વાલા કરતા હોય છે. આપણા સંપ્રદાયની બહુ અદ્ભુત અદ્દલ કલ્યાણકારી રીતમાં વડતાલ અને અમદાવાદ બે ગાદી છે. આપણા પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અત્રે ન્યૂજર્સી વડતાલ ધામ ખાતે આજે આપણને સૌને આશીર્વાદ આપ્યા. મહારાજ શ્રીને આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં સદાય ભગવાન સ્વામિનારાયણે આપેલા શિક્ષાપત્રીના શ્રીમદ સત્સંગી જીવનના વચનામૃતના ઉપદેશો આપણને સાધ્ય રહે. જીવનમાં ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાનનું શરણું છૂટે નહીં. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા વડતાલ, અમદાવાદ, ભુજ, ધોલેરા, ગઢડા, જૂનાગઢ આ મંદિરના દેવોમાંથી ક્યારેય આપણું મન ફગે નહીં, જરા પણ આપણે વિચલિત ના થઈએ. સ્વામિનારાયણ ભગવાનની આપેલી દેવશાસ્ત્ર, આચાર્ય મહારાજ, શાસ્ત્રો, સંતો અને હરિભક્તોની જે દિવ્ય સળંગી પરંપરા છે એ આપણા જીવનમાં દ્રઢ થાય. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ સર્વે સત્સંગીઓ પણ એ જ રીતે દ્રઢતાથી ભગવાન સ્વામિનારાયણને ભજશો. સૌથી વધારે સ્વામિનારાયણ ભગવાનને વાલો ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાનને વાલી સ્વધર્મ સહિતની ભક્તિ છે. સ્વામિનારાયણ ભગવાનને અમરીશ, ધ્રુવ, પ્રહલાદજી જેવો વૈરાગ્ય પણ ખૂબ વાલો છે. સ્વામિનારાયણ ભગવાનને એવું ને એવું આપણને ભગવાનને પામવા માટેનું જે જ્ઞાન છે એ પણ અતિશય વાલું છે. એટલે ધર્મજ્ઞાન, વૈરાગ્યને ભક્તિના સંપૂર્ણ પુરુષાર્થની સાથે, ચતુર્વિધ પુરુષાર્થની સાથે આપણે સૌ ગુરુ આપણા આચાર્ય મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીએ, પ્રણામ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. આચાર્ય મહારાજ આપણને રૂઢા આશીર્વાદ આપે અને આપણને કૃતકૃત્ય કરે. આપણને સૌને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ એનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, એ નિમિત્તે આચાર્ય મહારાજે અમેરિકા, લંડન, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં યુએઈમાં વસતા હરિભક્તોને સૌને આમંત્રણ આપ્યું છે. સૌએ વડતાલ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન પધારવું અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેવો. સર્વેને મારા ભાવથી ગુરુ પૂર્ણિમાના જય સ્વામિનારાયણ.